શું નામ છે દાદા? બચુભાઈ કલાજી ઠાકોર. અચ્છા, કેમ આ રીતના અહીંયા સુતા છો રોડ ઉપર? શું કરીએ, ઘર મકાન થયો નહીં, કોઈ કશું થયો નહીં, કશું નથી. ઘર પરિવાર વાળા? કોઈ જ નહીં, કોઈ હામું નહીં જોતું. પણ ક્યાં છે અત્યારે ઘર પરિવાર વાળા તમારા? કોઈ નહીં અત્યારે, ક્યાંય ક્યાં છે એ મને પોતાને નહીં ખબર. નહીં ભાઈ, કાકા કાકી કોઈને મને નહીં ખબર ને સાહેબ. અને આ પગમાં શું થયું છે તમને? આટલા આ પહેલાં ઓપરેશન કરાવ્યું હતું વાડીલાલમાં. અચ્છા, અહીંયાથી ચામડી કાઢીને અહીંયા નાખી હતી. હા, એટલે અચાનક કંઈ થયું હતું કે અચાનક કરાવડાયું એ વખતે? હા, એ વખતે આવું જ થયું હતું. એટલે સવારે સાહેબ જોઈ ને ગયા માતા કહી ગયા કે હું સવારે આવી. અચ્છા, કયા સાહેબ? એ તો નામ તો હું નહીં જાણતો. એવું છે એમ ને? મિત્રો, આપ જેમ વિડીયોમાં આગળ જોયું તે રીતના કાકા રોડ ઉપર 7-8 દિવસથી એમને નાયા ધોયા વગર રહેતા હતા અને તેમની પરિવારની સમસ્યા શું છે તો હવે આપણને ખ્યાલ નથી. તેમને સ્ટાર્ટિંગમાં મેં જે પૂછ્યું શરૂઆતમાં, બહુ જ ખોટી વસ્તુ કીધી એમને કે ગાંધીનગર રહું છું, પણ ત્યાંના સ્થાનિક જ હતા, માધુપુરા પાસે હતું અને
सवारे अमारे ऊपर फोन आव्यो हतो, अहींया अमे दरियापुर वोर्ड सखी संघ द्वारा संचालित आसेगु चाले छे तेना मैनेजर जगदीशभाई छे, खूब ज सार सहकार एमनो मळे छे अमने, एमना पर तेमना मित्रनो फोन आव्यो हतो, आज अमने फोन कर्यो हतो, एटले अमारी आखी टीम, हूँ हरिवर्धनभाई, पुष्पराजसिंह, जयराजसिंह, अमे लोको अहींया राते आव्या हता, अत्यारे रातना कम से कम 1:30 वागे छे अने अमे लोको त्यां जईने તે કાકાને બધું પૂછ્યું, શું છે એમની સમસ્યા બધું પૂછીને 108ને બોલાવીને તેમને ટ્રીટમેન્ટ માટે કમ્પ્લીટલી તેમના પગને સારી સારવાર મળે તેના માટે અમે તેમને સિવિલ માટે એડમિટ કરી દીધા છે. તો બસ મિત્રો, આવા ઘણા પરિવાર છે જેમને ઘણી બધી સમસ્યાના હિસાબે રોડ ઉપર રહેવું પડે છે અને આ રીતના જિંદગી પસાર કરવી પડે છે. તો બસ મિત્રો, આવા લોકોને આપણે નાની એવી મદદ કરીએ, આપણી નાની મદદથી તેમ વર્તન આવી જાય, પરિવર્તન આવે છે. તો બસ મિત્રો, અમારો આ વિડીયો આપના દરેક ગ્રુપમાં શેર કરજો, અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.